દેશ આખો આજે બહેનોની સુરક્ષાને લઈ રોડ પર ઉતરી આવ્યો છે. ત્યારે જંબુસર તાલુકાના ઉચ્છાદ ગામે એક 15 વર્ષની કિશોરીને 22 વર્ષીય ગામનો યુવાન લગ્નની લાલચ આપી બગાડી ગયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉચ્છાદ ગામની કિશોરીને એક ગામનો યુવાન બગાડી ગયો છે, જેને આજે 22 થી 23 દિવસ પૂર્ણ થયા છે, પણ હજુ સુધી તેનો કોઈ જ અતોપતો નથી. બનાવની જાણ વેડજ પોલીસને પણ કરવામાં આવી હતી અને વેડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ જ ખબર મળી નથી. વેડજ પોલીસને પૂછતા જાણવા મળ્યું હતું કે તપાસ જંબુસર સીપીઆઈ કરી રહ્યા છે. સીપીઆઈ પોલીસ જઈને પૂછતાછ કરતા જાણવા મળ્યું છે હજુ સુધી મોબાઈલની ડિટેલ મળી નથી, જેથી તપાસ ચાલુ છે. અમારા ગામમાં એક છોકરીને બગાડીને લઈ ગયો છે અઢિયાર દિલીપભાઈ બળવંત, જે 22 દિવસથી હજુ કોઈ પત્તો લાગ્યો નથી. એમ છે? હા, પોલીસ ફરિયાદ બી થઈ ગઈ છે, પણ પોલીસમાં કંઈ કરી શકતી નથી, પોલીસમાં કંઈ કરી શકતી નથી અને એ બે ફરજ છે. હજુ કંઈ એનો પત્તો લાગ્યો નથી, શોધખોળ ચાલુ છે, પણ કંઈ પોલીસ એની કંઈ તપાસ કરતી જ નથી. પહેલાં પણ મારી છોકરી સાથે 2016માં આ જ પડિયા દિલીપભાઈ મારી છોકરીને બગાડી લઈ ગયો હતો અને એને પોલીસ કેસ કરીને અમે સજા પણ અપાયેલી અને હાઈકોર્ટમાં જઈને એને જામીન મેળવી અને પછી બેફામ રીતે ફરજ છે ને આવી રીતે 2-3 વખત લાખોદરા છે, મુંગેર પાટિયા છે, જંબુસર છે, એવું 2-3 છોકરીઓને એને હેરાન કરી જ છે અને આવી રીતે લાલચ આપીને બધાને પરેશાન કરે જ છે અને આવી રીતે બેફામ રીતે વર્તે છે અને ગુંડાગીરી કરે જ છે અને છોકરીઓને ફસાવે જ છે. તમારા કેસની અંદર કોઈ ન્યાય નથી મળ્યો? તમને બે ન્યાય નથી મળ્યો છું તો આ પરિવારને પણ ન્યાય મળે એવી હું આશા રાખું છું અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા ગુંડાઓને જલ્દીથી જલ્દી અને સજા અપાવે. એમ તમારી છોકરીની ઉંમર કેટલી હતી? મારી છોકરીની ઉંમર 17 વર્ષની હતી. 17 વર્ષની એ પણ નાબાલિક હતી? એ ના, સગીર માં લાગે એમ છે. આ પણ સગીર જ છે ને 22 દિવસથી હવે પણ પત્તો છે નથી હજુ. આટલા આધુનિક જમાનામાં 22 દિવસ પૂર્ણ થાય તેમ છતાં હજુ સુધી કોલ ડિટેલ મળી નથી. જ્યારે જાણવા મળ્યું હતું કે આ યુવાન પર અગાઉ પણ આવા કેસ થઈ ચૂક્યા છે અને પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા છે, પણ વારંવાર આ યુવાન નાની વયની બાળાઓને લાલચ આપી ફસાવીને બગાડી લઈ જાય છે અને બાળાઓનું જીવન બગાડે છે, જેથી હવે કિશોરીની માતાની માંગ છે કે મારી પુત્રીને મને પાછી લાવી આપો. છોકરી નવી આવી રીતે બનાવ બનાવીને કેલો છે. અમારા ગામની જ છે છોકરીવી ને ટીને બી આવી રીતે જ લઈ ગયેલો છે, ડરાઈ ઢંકાવીને જ. ને આ પાછો બીજો બનાવ બનાવીને કયો છે તે હજુ આ છોકરીની કોઈ જાણકારી છે નહીં, ને એના મા બાપ કંઈ ઢૂંઢ કરતા નથી. ને એમને કહેવા જઈએ તો એ લોકો અમને ધમકી આપે ને એવું કહે કે અમને રૂપિયા આપો તો તમને છોકરી આપીએ એવું એ લોકો કહે છે. એ લોકો રૂપિયા સારું જ આ બધું કરે છે ને એ લોકોના ધંધા ચાલુ આવા છે. એના મા બાપનો સરકાર છે નથી, એ લોકો કંઈ કામ ધંધે મોકલતા ને આવી લોકોની છોકરીઓની પાછળ આવી રીતે ધંધો કરાવડાવે છે ને આવા બાળો આવા બનાવ બનેલા છે. એને 2-4 જગ્યાએ મારેલો છે, જંબુસરની ડેપોમાં મારેલો છે ને મુવેરની ચોકડી પર બી મારેલો છે એને. ને આવી રીતે આ લાખોદરાની અંદર બી એક છોકરીને ભગાડીને લઈ ગયેલો તવી એનો કેસ થયેલો જ છે લાખોદરાની અંદર. ને આ ઉચ્છેદમાં 2 બનાવ બનેલા છે આ છોકરાના.